અભી નહીં તો કભી નહીં। યુવા મિત્રો, આજનો માનવી આજમાં જ જીવે છે, કાલે શું થવાનું છે તેની તે કંઈ દરકાર કરતો નથી, પરંતુ સમય તો ક્ષણવારમાં બદલાય છે। આપણે ઈચ્છીએ એમ ક્યારેક જ થતું હોય છે, પરંતુ જેમ સમય આપણને ચલાવે તેમ આપણને ચાલતા આવડી જાય તો જીવન સરળ બની જતું હોય છે। આપણે ઈચ્છીએ એમ સમય ચાલે તેના કરતાં તો સમય ઈચ્છે તેમ આપણને ચાલતા વળવું જોઈએ। જીવનમાં કોઈ પણ ક્ષણે કોઈ પણ સમયનો સામનો કરવા આપણે સક્ષમ અને પગભર હોવા જોઈએ। આપણા જીવનમાં અત્યારે કેવો સમય છે એ મહત્ત્વનો નથી, પરંતુ આવનારા સમયને આપણે કઈ રીતે બદલી શકીશું એ મહત્ત્વનો છે। એક સંતે ખૂબ જ સરસ કહ્યું છે કે પ્રશ્ન એ નથી કે તમારી પાસે શું છે, પ્રશ્ન એ છે કે તમારી પાસે જે છે હવે તમે શું કરવા ઈચ્છો છો। નમસ્કાર દોસ્તો, મારું નામ સૂરજ, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે। દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવા ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈએમપી 15 ક્વેશ્ચનની મેં જે લિસ્ટ તૈયાર કરી છે જેની આજે આપણે ચર્ચા કરીશું, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતના કયા બંદરોની વિકસતા બંદરોની કેટેગરીમાં મૂક્યા છે? ગુજરાતના કયા બંદરોને વિકસતા બંદરોની કેટેગરીમાં મૂક્યા છે? તેવા ત્રણ બંદરો છે, વાડીનાર, પીપાવાવ અને દહેજ। વાડીનાર બંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે। પીપાવાવ બંદર એ ભારતનું પહેલું પ્રાઇવેટ સેક્ટરવાળું બંદર છે, તે રાજુલા નજીક આવેલ છે। અમરેલીથી લગભગ 90 કિલોમીટર અને ભાવનગરથી લગભગ 140 કિલોમીટર જેટલા અંતરે છે। દહેજ બંદર એ ભરૂચ જિલ્લાની અંદર આવેલ છે। બીજો પ્રશ્ન જોઈએ, ગુજરાતને કેટલા રાજ્યોની સરહદ સ્પર્શે છે? ગુજરાતને કેટલા રાજ્યોની સરહદ સ્પર્શે છે? તો ગુજરાતને ત્રણ રાજ્યોની સરહદ સ્પર્શે છે। પહેલું છે રાજસ્થાન, બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું મહારાષ્ટ્ર। રાજસ્થાનના સીએમ છે વસુંધરા રાજે અને રાજસ્થાનનું કેપિટલ જયપુર। મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને કેપિટલ ભોપાલ। મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને કેપિટલ મુંબઈ। પ્રશ્ન 3, દાતાર ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? દાતાર ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? તો એ જૂનાગઢ જિલ્લામાં આવેલ છે। જૂનાગઢ જિલ્લો એ ગુજરાતનો 7મો મોટું શહેર છે। પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિક વલ્લભમાં જૂનાગઢ તરીકે કર્યો હતો। પ્રશ્ન 4, ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો એ છે વેળાવળ। 13મી-14મી સદીમાં રાજપૂતના રાવ વેળાવળજી વેઢર દ્વારા વેળાવળની સ્થાપના કરવામાં આવી હતી। સુરતના ઉદય પહેલાં વેળાવળ મક્કાના યાત્રાળુઓ માટેનું મુખ્ય બંદર હતું। તેનું મહત્ત્વ હવે માછીમારી બંદર તરીકે છે, જે ભારતમાં સૌથી મોટું છે। કોઈ પણ આધુનિક તકનિકીના વગર માછીમારો દ્વારા લાકડાની માછીમારી બોટ હજુ પણ બનાવવામાં ત્યાં આવે છે। 5મો પ્રશ્ન જોઈએ, ચંડોળા તળાવ કયા જિલ્લામાં આવેલ છે? તે અમદાવાદ જિલ્લામાં આવેલ છે। ચંડોળા તળાવ અમદાવાદના મુગલ સુલતાનના પત્ની તજનક ફાન અરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું। 6ઠો પ્રશ્ન જોઈએ, સુંદરી ભવાની સ્થળ ક્યાં આવેલું છે? તો એ હળવદની અંદર આવેલું છે। હળવદ એ મોરબી જિલ્લામાં આવેલ છે। પાનમ બહુહેતુક સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલ છે? તો એ પંચમહાલ જિલ્લામાં આવેલ છે। પંચમહાલ એ ચાંપાનેરના રાજા વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવ્યું હતું। 8મો પ્રશ્ન જોઈએ, ગાંધીનગર, અમદાવાદ, મહુડી કઈ નદી કિનારે વસેલા શહેરો છે? તો એ સાબરમતી નદીના કિનારે વસેલા શહેરો છે। ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે। 9મો પ્રશ્ન જોઈએ, વાંકાનેર, મોરબી કઈ નદી કિનારે વસેલા શહેરો છે? તો એ મચ્છુ નદીના કિનારે વસેલા શહેરો છે। મચ્છુ નદી જસદણ તાલુકાના દહીસરા ગામ પાસેથી નીકળી રાજકોટ, વાંકાનેર અને મોરબી તાલુકા થઈને અંતે માણિયા મિયાણા તાલુકાના હંજિયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે। 10મો પ્રશ્ન જોઈએ, વૌઠાનો મેળો ક્યારે ઉજવાય છે? તો એ કાર્તિક પૂર્ણિમાના દિવસે યોજાય છે।
પૌઠાના મેળામાં દેશ વિદેશના પર્યટકો પણ આવે છે. 11મો પ્રશ્ન જોઈએ, રતન મહાલ રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલ છે? રતન મહાલ રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલ છે? તો એ લીમખેડા દાહોદમાં આવેલ છે. લીમખેડા ખાતેથી ગાંધીનગરથી ઇન્દોર જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 59 પસાર થાય છે. લીમખેડા હડફ નદીના કાંઠે વસેલું છે. 12મો પ્રશ્ન જોઈએ, હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય કયા તાલુકામાં આવેલ છે? તો એ જસદણ તાલુકામાં આવેલ છે. 13મો પ્રશ્ન જોઈએ, ભુજેશ્વરનો બંગલો ક્યાં આવેલો છે? ભુજેશ્વરનો બંગલો ક્યાં આવેલ છે? તો એ પોરબંદરની અંદર આવેલ છે. 14મો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં ગરુડ અને ચિંકારા માટે કયું અભયારણ્ય છે? ગુજરાતમાં ગરુડ અને ચિંકારા માટે કયું અભયારણ્ય છે? તો એના માટે કચ્છ અભયારણ્ય છે. 15મો પ્રશ્ન જોઈએ, ગુજરાત રાજ્યનો મોટો ભાગ કયા કટિબંધ ઉપર આવેલ છે? ગુજરાત રાજ્યનો મોટો ભાગ કયા કટિબંધ ઉપર આવેલ છે? તો એ ઉષ્ણ કટિબંધ ઉપર આવેલ છે. મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, વિડીયો શેર કરજો. મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ સુરત દરજી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.